एक वर्षनी 24 अग्यारसमां जे खूब ज पुण्यकारक अने श्रेष्ठ अग्यारस होय तो ते छे जेठ सुद अग्यारस एटले के भीम अग्यारस जेने निर्जला एकादशी पण कहेवाय छे। तो चलो भीम अग्यारस ने उजवा पाछळ महिमा जाणीए। पौराणिक कथा मुजब आ अग्यारस माता कुंताजी पोताना पांचे पुत्रोने निर्जला एटले के जल पण नहीं पीवानुं तेवी करावता हता, परंतु भीमसेन आ एकादशी करी शकता नहीं। परंतु एम केम प्रकारे माता कुंताजी भीम पासे आ एकादशी आवती होवाथी भीमसेन ने कह्युं, जाओ आज अग्यारस छे, तमे यमुनाजीमां स्नान करीने आवो। अमे तो वहेला स्नान करी आव्या छीए અને પ્રભુ ભજન કરી લીધું છે। ભીમસેને કહ્યું, માં પહેલાં ખીચડી ખાશું, જમના જશું ખીચડી ખાશું। જપતો જમુનાજીમાં સ્નાન કરવા માટે નીકળી ગયો, પરંતુ ખાવાની ધૂનમાં ને ધૂનમાં જમુનાજીનો રસ્તો ભૂલી ગયો અને અવળે રસ્તે ચડી ગયો। રસ્તામાં એક નાની તલાવડી આવી અને એક શિવ મંદિર આવ્યું। મધ્યાહનનો સમય હતો। ભીમે જાણ્યું આ જમુનાજી જ છે એમ સ્મરણ કરીને તલાવડીનું બધું જ પાણી શિવ મંદિરમાં ભરાઈ ગયું। આથી માતા પાર્વતીજી ભગવાન શિવને પૂછે છે, હે પ્રભુ, આપણા મંદિરમાં આટલું બધું પાણી કેમ ભરાયું? ત્યારે શિવજીએ કહે છે, દેવી, મારો એક ભક્ત તલાવડીમાં નાવા પડ્યો છે, તેથી આ પાણી આપણા મંદિરમાં આવ્યું છે। હવે આનો એક જ ઉપાય છે, હું સિંહ બનું છું અને તમે ગાય બનો, તમને મારવા માટે હું દોડીશ, એટલે ભીમસેનને થશે આજે અગિયારસને દિવસે ગાયને મરવા ના દેવાય। આથી તે ઊભો થશે મને પકડવા અને તુરત જ પાણી બધું મંદિરમાંથી ઉતરી જશે। આમ કહીને સિંહ રૂપી શિવ પાર્વતી રૂપી ગાયને મારવા દોડ્યા, તેથી ભીમસેને ઊઠીને સિંહને પકડી લીધો, પરંતુ સિંહના નખથી ભીમનું ડાબું પડખું આખું ચીરાઈ ગયું। તેથી ભીમસેન પૂંછડી પકડીને જવો સિંહને મારવા જાય છે કે તુરત જ મહાદેવજી પ્રસન્ન થયા। ભીમને દર્શન આપીને ડાબા પડખા ઉપર હાથ ફેરવીને તે વજ્ર જેવું લોખંડી બનાવી દીધું। શિવ કહે છે, હે ભીમસેન, બીજું જે જોઈએ તે વરદાન માંગો। ભીમ કહે છે, મને વરદાન આપો, હું જાજો જોરાવર તાકાતવર થાઉં, મારી નજરે જેટલું દેખું તેટલું અન્ન હું ખાઈ જાઉં। મહાદેવજીએ કહ્યું, તથાસ્તુ, બીજું વરદાન માંગ। ભીમે બીજું વરદાન માંગ્યું, કાચું ખાવ, રોગ જરા ન થાવ, મારા વતીનો શકુની મામો ઝાડે ફરવા જાય। મહાદેવજી બોલ્યા, અલ્યા, ભોજન તું કરીશ અને દિશાએ જવા મામા જાય? ભીમ કહે, મારો શકુની મામો એને જ લાયક છે। આમ ભગવાન શિવના દર્શન કરી વરદાન મેળવી ભીમસેન ઘરે આવે છે। માતા કુંતાજીને બધી વાત કરે છે। માં કહે છે, ભગવાન શિવે આજે મને એકાદશી કરવાની કહી છે। આમ ભીમસેને જ્યારથી આ એકાદશી કરી ત્યારથી તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે અને તાત્વિક રીતે તે નિર્જળા એકાદશી કહેવાય છે। તો મિત્રો, આ હતો ભીમ અગિયારસનો મહિમા। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો।